વિધાનસભાનું ચોમાસુ સત્ર સોમવારથી પાંચ દિવસ માટે મળશે. ચોમાસુ સત્રમાં પ્રથમ દિવસે બે બેઠક મળશે, જેમાં ખાસ બે કલાક કોરોના વોરિયર્સ માટે ફાળવવામાં આવ્યા છે. પ્રથમ દિવસે કોંગ્રેસના ધારાસભ્ય ઇમરાન ખેડાવાલા મંત્રીઓ અને ધારાસભ્યોના પગાર ભથ્થાને લગતા વટહુકુમને નામંજૂર કરતો પ્રસ્તાવ રજૂ કરશે. પ્રથમ દિવસે મંત્રીઓ ધારાસભ્યો સહિતના નેતાઓના પગાર ભથ્થાને લગતું સુધારા વિધેયક સંસદીય બાબતોના મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા રજૂ કરશે. માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ સુધારા વિધેયક પણ તેઓ રજૂ કરશે. પાકિસ્તાની મરીન એજન્સી 45 ભારતીય માછીમારોને ઉઠાવી જવા મુદ્દે ધારાસભ્ય પુંજાભાઈ વંશ તાકીદની જાહેર અગત્યની બાબત તરીકે ગૃહનું ધ્યાન દોરશે, જે મુદ્દે મુખ્યમંત્રી જવાબ રજૂ કરશે. ગુજરાત રાજ્ય આદિજાતિ સલાહકાર પરિષદના એક સભ્યની ખાલી પડેલી જગ્યા માટે ચૂંટણી કાર્યક્રમની પણ અધ્યક્ષ જાહેરાત કરશે. ટૂંકી મુદતના પ્રશ્નો તરીકે ધારાસભ્ય કાંતિ ખરાડી ઉત્તર ગુજરાતમાં રખડતી ગાયોના પ્રશ્ન રજૂ કરશે. તેમજ ધારાસભ્ય નરેશ પટેલ નવસારી જિલ્લામાં વરસાદથી રસાઓને નુકસાન મુદ્દે પ્રશ્ન રજૂ કરશે. આ વખતે પ્રથમ વખત પ્રશ્નોત્તરી કાળ રદ કરાયો છે, ત્યારે વિપક્ષે પણ સરકારને ઘેરવાની રણનીતિ બનાવી છે. સ્કૂલ ફી અને કોરોનામાં કથળેલા વહીવટ મુદ્દે વિપક્ષ ગૃહ ગજવવા તૈયાર છે, તો બેરોજગારી સહિતના મુદ્દા પણ વિપક્ષ ઉઠાવશે. સત્ર ચાલુ થઈ રહ્યું છે. આજે વિધાનસભા પક્ષની બેઠક છે. બેઠક પહેલા 3 વાગ્યાથી આજે તમામ ધારાસભ્યશ્રીઓના કોરોનાના ટેસ્ટ કરવાના હતા. અત્યારે લગભગ 70 જેટલા અમારી પાર્ટીના, ભાજપ પાર્ટીના 70 ધારાસભ્યોના કોરોનાના ટેસ્ટ થઈ ગયા છે અને એ બધા જ નેગેટિવ છે. માનનીય મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી સાહેબનો પણ નેગેટિવ ટેસ્ટ આવ્યો છે. પ્રદીપસિંહજીનો પણ નેગેટિવ ટેસ્ટ આવ્યો છે.